નમસ્કાર દર્શક મિત્રો હું દ્વૈતા જોશી આપ સૌનું સ્વાગત કરું છું ન્યૂઝ ફોકસમાં ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી એક લાખ કરોડના ખર્ચે સો સ્માર્ટ સિટી બાંધવાનો પ્રોજેક્ટ મંજૂર કરતી કેબિનેટ ધોલેરા સુરત અને ગિફ્ટ સિટી બનશે ભારત માટે દાખલારૂપ સ્માર્ટ સિટી

અને અમદાવાદમાં શહેરી વિકાસના અનેક પ્રોજેક્ટ ખુલ્લા મૂકતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જેને સુવિધાની બહેતર ગુણવત્તાને બહેતરીન બનાવવાનો કોલ આપતા મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટ બેઠકમાં એક લાખ કરોડના ખર્ચે સો જેટલા સ્માર્ટ સિટી બાંધવાનો પ્રસ્તાવ મંજૂર થતાં ગુજરાતમાં ધોલેરા અને ગિફ્ટ સિટીના વિકાસનો માર્ગ ખુલ્યો છે સુરત પણ સ્માર્ટ સિટી દરજ્જો મેળવવાનું પ્રબળ દાવેદાર ગણાય છે ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં મહત્તમ સજા પાંચથી વધારી સાત વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂર કરાયો હતો

પ્રયત્નશીલ છે આજે એક મહિલાને છત્રીસ કલાકના અંતરાલે કાટમાળ નીચેથી જીવતા બચાવવામાં એજન્સીને સફળતા પણ મળી હતી ઓપરેશન મૈત્રી હેઠળ નેપાળમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી અંગે પ્રસ્તુત છે એક અહેવાલ શનિવારે નેપાળમાં અનુભવાયેલા શક્તિશાળી ભૂકંપના આંચકાથી બેહાલ બનેલા નેપાળમાં પાંચમા દિવસે પણ લોકો અનેક સમસ્યાથી ઘેરાયેલા છે હજી ખુલ્લા આકાશ નીચે દિવસો પસાર કરી રહેલા લોકો પાણી અને આહાર સામગ્રી સહિતની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પેટ્રોલ પંપ પર પણ લોકોની લાંબી કતારો જોવા મળી હતી કાટમાળ નીચેથી પોતાના સ્વજન મળી જશે તેવી આશાઓ વચ્ચે સ્વજનોની ખોજ હજી ચાલુ છે ભારતમાંથી પણ કેટલાક પોતાના સ્વજનની શોધમાં નેપાળ પહોંચ્યા છે જબ અહીંયા પર ભૂકંપ હુઆ તો હમ થે હાના લુધિયાના મે તો વહા પર સમાચાર સુને

हमने जैसे इनकी आवाज सुनी क्योंकि हमारे दौर बिल्कुल फुले एक है और हमें बिल्कुल यकीन के साथ कह सकते थे कि हम इनको सुरक्षित बाहर निकाल सकते हैं और ईश्वर की कृपा से हमने इनको बाहर निकाला एनडीआरएफ डी आर नी सोल टीम संगठन न वा ओपी सिंह न सीधा मार्गदर्शन हेठ कार्यरत है परिस्थिति तो गंभीर ही है और दूर दराज के एरियाज में खास तौर तो जहाँ पे ये एपिसेंटर था इस अर्थक्वेक का गोरखा में वहाँ पे अब रिलीफ सामग्री पहुंचा रहे हैं ताकि जो सबसे ज्यादा इफेक्टेड लोग हैं उनको सपोर्ट मिल सके भारत अने नेपाल ने जोड़ता राष्ट्रीय धोरी मार्ग अठावी ए हालत खूबज खराब छे। भूकंपे धोरी मार्ग ने नुकसान पहुंचाड़ू छे। आवी विकट स्थिति में ऑपरेशन मैत्री हेठ भारतीय वायुसेना विमान अंतरियाल विस्तारों सुधी आठ किलो राहत सामग्री पहुंचाड़ी चुक्या है ભારતીય એજન્સીઓએ ભારતીય નાગરિકો ઉપરાંત પંદર દેશોના એકસો નાગરિકોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે કેટલાક ઇજાગ્રસ્તોને દિલ્હી લાવીને પણ સારવાર અપાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોતાની નેપાળ મુલાકાત સમયે નેપાળને જે રાષ્ટ્રીય ટ્રોમા સેન્ટર આપ્યું હતું તે સેન્ટર હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં ઉપયોગી સાબિત થયું છે કઈ સારો દશકો છે અમારા એ કોર્ડિનેશન नेपाल आर्मी और इंडियन आर्मी के बीच में और ऐसे काम में हम कई बार साथ साथ मिलकर हम कर रहे हैं इस वक्त भी वो मिलके में ही कर रहे हैं इन सभी को हम धन्यवाद देना चाहते हैं उत्तर प्रदेश न सुनौली और बिहार न रसकोल खाते सरहदी राहत छावनी उभी थी नेपाल पहुंचेली 66 बस सात हजार बसो लोगों ने, ने सुनौली पाछी फरी चुकी है यहाँ पर एसएसबी द्वारा हमने यहाँ पर उनके लिए भी एक डॉक्टर रखी है तो अभी तक बसें स्टेट गवर्नमेंट ने भेजी हुई है काठमांडू की तरफ जिसमें से 66 बसें अभी तक आ चुकी है काठमांडू जीवा शहरी विस्तारों पी भारत एजेंसियों हवे अंतरियाल विस्तारों पर ध्यान केंद्रित कर दूरदर्शन समाचार अहमदाबाद નેપાળમાં આવેલા ભૂકંપને પગલે ભૂકંપગ્રસ્તોને મદદરૂપ થવા રાજ્યમંત્રી મંડળ અને સત્તા પક્ષના ધારાસભ્યો તેમના વેતનમાંથી પ્રધાનમંત્રી રાહત કોષમાં ઓગણસિત્તેર લાખ ચાલીસ હજાર રૂપિયા આપશે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો જે અન્વયે મુખ્યમંત્રી મંત્રીશ્રીઓ સંસદીય સચિવો વિધાનસભા અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને દંડક રૂપિયા પાસઠ હજાર તેમના વેતનમાંથી આપશે જ્યારે ધારાસભ્યો રૂપિયા પંચાવન હજાર આપશે પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી ચોત્રીસ ભારતીય જનતા પક્ષના અમારા સરકારના હોદ્દેદારો એ પોતાના પગારમાંથી પાસઠ હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપશે બાકીના જે અમારા છ્યાસી ધારાસભ્યશ્રીઓ છે એ પોતાના પગારમાંથી પંચાવન હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપશે આમ કુલ ભારતીય જનતા પક્ષના બધા ધારાસભ્યોના અગ્નિ સિત્તેર લાખ ચાલીસ હજાર જેટલી રકમ અમે પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપીશું ગુજરાતના આરોગ્ય કમિશનર જે પી ગુપ્તાની રાહબરી હેઠળ સનદી અધિકારીઓની ટુકડી નેપાળ પહોંચી રાહત વ્યવસ્થાનું વ્યવસ્થાપન કરવા જેવા કામમાં મદદરૂપ થવાની છે ભારત સહિત અનેક દેશમાંથી કાઠમંડુ રાહત સામગ્રીના યથાયોગ્ય વિતરણની જવાબદારી આ ટીમ સંભાળશે જે જે રસ્તાઓથી સામગ્રી જઈ રહી છે વ્યવસ્થિત કરવા માટે ભારત સરકારે એક ટીમની નિમણૂક ત્યાં નેપાલમાં કાઠમાંડુ એરપોર્ટ ખાતે અને બીજી જગ્યાઓ કરી છે આ ટીમ દ્વારા ત્યાંના આવનાર સાધન સામગ્રીની વ્યવસ્થિત આયોજન અને ડિસ્ટ્રિબ્યુશન સ્ટોરેજ અને સમગ્ર વ્યવસ્થા સુચારુરૂપથી કઈ રીતે ચાલે અને જરૂરિયાતમંદ લોકો સુધી આ સહાય સરળતાથી પહોંચાડી શકાય તે માટેની બધી વ્યવસ્થા કરવામાં આવનાર છે આ મને અપેક્ષા છે કે ભારત સરકારે જે આ પગલું લીધું છે તેનાથી નેપાલના આપત્તિગ્રસ્ત લોકો સુધી સહાય પહોંચાડીને માનવતાનું એક બહુ ઉમદું કાર્ય આ સરકાર કરી શકશે નેપાળને ખંડેરમાં ફેરવી નાખ્યું તેવા પ્રચંડ ધરતીકંપમાં સર્વસ્વ ગુમાવી બેઠેલા નેપાળી નાગરિકોને બંધુત્વ ભાવ સાથે મદદરૂપ થવામાં માફક રાષ્ટ્રીય સ્વયંસેવક આ વખતે પણ અગ્રેસર રહ્યો છે રાહત બચાવ વિતરણ વ્યવસ્થા તથા તબીબી સહાય માટે હજારો સ્વયંસેવક નેપાળ પહોંચી કામે લાગી ગયા છે જ્યારે વધુ ટુકડીઓ જવા માટે તૈયાર છે તેમ સંઘના સંયોજક પ્રદીપ જૈને જણાવ્યું હતું દુઃખી નેપાળી પ્રજાના આંસુ લૂછવા જેવા પરમ કાર્યમાં દાન વડે નિમિત્ત બનવા સૌ ગુજરાતીઓને તેમણે અપીલ કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાત પ્રાંતમાં એક મેના દિવસે સંઘના કાર્યકર્તાઓ દરેક શહેર નગરની અંદર ચાર રસ્તા પર ઉભા રહી અને નેપાળના ભૂકંપ પીડિત બાંધવો માટે એ ધનરાશિ એ માંગવા માટે જવાના છે આપ સૌને મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી અપીલ છે કે આ રાષ્ટ્રીય આપદાના કામમાં આપ સહયોગ કરી અને આ ઉમદા કાર્યમાં સહભાગી થશો એવી પ્રાર્થના ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના નેજા હેઠળ રાજ્યભરના એસટી કર્મચારીઓ આજે મધરાતથી હડતાલ પર જશે જેના પગલે હજારો એસટી બસોના પૈડા થંભી જશે કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ મુદ્દે હડતાલ પર જઈ રહ્યા છે માંગણીઓ સંદર્ભે મહામંડળના મહામંત્રી હસુભાઈ સાવલીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફટી બિલ બે હજાર ચૌદ લાવી રહી છે તે રદ કરવા તારીખ એક એક બે હજાર છ થી છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા એલટીસીનો રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ લાભ આપવા ફિક્સ વેતનવાળા

અને આઠ હજાર બસોના પૈડા આજે મધ્યરાત્રિથી થંભી જશે જેની રોજની દૈનિક આવક પાંચ કરોડની એની પણ આજે આ નિગમને નુકસાની થશે તેમ છતાં આ નિગમ અમારા વ્યાજબી અને જે ન્યાયિક પ્રશ્નો છે એની આ સરકાર અથવા તો નિગમના વહીવટકર્તા જ્યારે આ મંજૂર નહીં રાખી અને બીજા રાજ્યકક્ષાના જે કર્મચારીઓ છે એમની સાથે અમને અલગથી તારવી અને અમારી સામે ઓરમાયું વર્તન કરતા હોય એવી રીતે કામગીરી થઈ રહી છે ગ્રાહક અદાલતોમાં પ્રેક્ટિસ કરતા ગુજરાતભરના વકીલો આજે કામકાજથી અળગા રહ્યા હતા અને ઓછી રકમના કેસ વકીલ વગર લડી શકાય તેવા આવી રહેલા નિયમનો વિરોધ કર્યો હતો અમદાવાદ સહિત અનેક શહેરોમાં વકીલોએ વિરોધ સરઘસ કાઢીને બે લાખથી ઓછી રકમના દાવા ગ્રાહકે જાતે લડવા તેવા ફેરફારનો વિરોધ રજૂ કર્યો હતો ગ્રાહકોના અધિકાર માટે લડતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ વકીલોની લડતને ટેકો જાહેર કરાયો હતો વકીલ આલમવતી સંદીપ પટેલે સમગ્ર મામલા પાછળનું દ્રષ્ટિબિંદુ સમજાવ્યું હતું એનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહક સુરક્ષા ધારા ઓગણીસો છ્યાસી અન્વયે કેન્દ્ર સરકારે કેટલાક સૂચિત સુધારાઓ કરેલા છે અને જેમાં મુખ્યત્વે ગ્રાહકોએ અમુક રૂપિયાની રકમ સુધી જેમ કે ગુજરાત આઈ મીન ફોરમ લેવલે બે લાખ રૂપિયા સુધી સ્ટેટ કમિશન લેવલે પચાસ લાખ રૂપિયા સુધી અને નેશનલ કમિશન લેવલે દોઢ કરોડ રૂપિયા સુધી વકીલો રોકવા નહીં એ અંગેનો જે સૂચિત સુધારો છે એ અંગે ખાસ આજરોજ કામકાજથી અળગા લેવાનો ઠરાવ કરેલ છે પોરબંદર ખાતે નવા બંધાયેલા નૌકાદળ મથકને ખુલ્લું મૂકવાનો કાર્યક્રમ નવમી મેના રોજ યોજાશે આઈએનએસ સરદાર પટેલ જેવું નામકરણ પામેલા નૌકાદળ મથકને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખુલ્લું મૂકશે ત્યારે સંરક્ષણ મંત્રી મનોહર પરિકર તથા નૌકાદળના વડા પણ હાજર રહેશે નૌકાદળના પશ્ચિમ કમાન્ડનું વડું મથક ઐતિહાસિક રીતે મુંબઈ રહ્યું છે પરંતુ તેનું વ્યૂહાત્મક દ્રષ્ટિ વિકેન્દ્રીકરણ કરવાના ભાગરૂપે પોરબંદરમાં નૌકાદળનું મોટા પાયે વિસ્તરણ કરવાનો પ્રોજેક્ટ ઘણા વર્ષથી ચાલતો હતો જે હવે લોખંડી પુરુષ સરદાર સાહેબનું નામ પામીને પૂર્ણ થયો છે અરબી સમુદ્રમાં વિહરતા નૌકાદળના તમામ જહાજોને બળતણ તથા ખાધા ખોરાકીનો પુરવઠો પૂરો પાડવાની જવાબદારી પોરબંદર નૌકાદળ મથક સંભાળતું હતું હવે તેમાં સબમરીન તથા મોટા યુદ્ધ જહાજોને સાચવવા સહિતના અનેક કામ ઉમેરાશે નાગરિકોને બહેતર સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અનેક પ્રોજેક્ટ લોકાર્પિત થઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે અમદાવાદના ઘાટલોડિયામાં આરસીસી સડકનું લોકાર્પણ કર્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ નરોડા અને ઘાટલોડિયામાં સાડત્રીસ કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાયેલી છે તે પૈકી આરસીસી રોડ ઘાટલોડિયામાં તૈયાર કરાયો છે તો બીજી તરફ ગોતાની મહાત્મા ગાંધી વસાહતમાં વોટર પંપિંગ સ્ટેશનનું પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાત મહોરત પ્રસંગે મુખ્યમંત્રીએ વસાહતના લોકોની પાણી સમસ્યાનો કાયમી નિકાલ આવવાની આશા વ્યક્ત કરી હતી ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર અહીં ઊભું કર્યું અને આજે એનું ઉદ્ઘાટન થઈ ગયું એટલે અહીંની જે વસાહત છે મહાત્મા ગાંધી વસાહત એને પાણી પૂરું પડી ગયું અને એમની ડ્રેનેજ પણ જૂની થઈ ગઈ હતી એટલે એને સુધારવાની પણ આવશ્યકતા હતી અને એટલા માટે આજે એનું પણ આપણે ખાત કર્યું છે જેથી સમય મર્યાદામાં ડ્રેનેજ થઈ જશે ડ્રેનેજ થયા પછી એના ઉપર રોડ કરવાનો છે તો રોડ આ પૂરો થશે એટલે એમને રોડની જે સમસ્યા છે એ પણ પૂરી કરવામાં આવશે કામો કરવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી છે વાહન વ્યવહાર મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વાહન વ્યવહાર વિભાગની તમામ આરટીઓ કચેરીઓ એઆરટીઓ ચેકપોસ્ટ કચેરીનું આધુનિકરણ કરાશે ગાંધીનગર ખાતે મંત્રી શ્રી રૂપાણીએ સિસ્ટમ ઇન્ટીગ્રેટર માટે વર્ક ઓર્ડર એનાયત કરવાના પ્રસંગે જણાવ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની જનતાને ગુણવત્તાસભર સેવા આપવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે અન્ય જિલ્લામાં સ્થળાંતર કરતા નાગરિકો વાહન માલિકોને સરળતા રહેશે વાહન વ્યવહાર કમિશનર કમલ ધ્યાનીએ જણાવ્યું હતું કે ચેકપોસ્ટ ખાતે આધુનિક તકનીકના ઉપયોગથી વાહનની માપણી દંડની આકારણી વગેરે સ્વયં સંચાલિત રીતે થશે નાગરિકો પોતાની ફરિયાદ મંતવ્યો ઓનલાઈન કરી શકશે જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મતગણતરી બાદ ચેરમેન પદ માટે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ સર્જાય છે વર્ષોથી કોંગ્રેસના કબજામાં રહેલી જામનગર જિલ્લા સહકારી બેંકની કુલ ચૌદ બેઠકો પૈકી છ બેઠકો પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોનો જ્યારે આઠ બેઠકો પર ભારત સમર્થિત ઉમેદવારોનો વિજય થયો છે જોકે ચેરમેન પદ માટે કોઈ પક્ષ પલટો થાય નહીં તેવું લોકો ઇચ્છી રહ્યા છે આવા સંજોગોમાં સરકારના બે નિર્ણાયક બની રહેશે તેમ મનાઈ રહ્યું છે ચૂંટણીમાં જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય મુળુભાઈ બેરા પૂર્વ ધારાસભ્ય સિંહ જાડેજા સહિતના ઉમેદવારો વિજયી થયા છે ત્યારબાદ આઠ બેઠકોની આપણે ચૂંટણી કરાવેલી છવ્વીસ તારીખે અને આજે ઓગણત્રીસ તારીખે આપણે તમામ બેઠકો આઠ બેઠકોની મતગણતરી પૂરી કરેલ છે જેમાં ઉમેદવારો જે હતા વિજેતા એને આપણે પ્રમાણપત્ર પણ ઇસ્યુ કરી દીધેલા છે સહકારી ક્ષેત્રમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં કુલ ચૌદ સીટમાંથી છ સીટ વિનરીત થયેલી આઠ સીટની ચૂંટણી હતી જેની આજે મતગણતરી થઈ છે જેમાંથી છ સીટના પરિણામો આવી ગયા છે બેની મતગણતરી ચાલુ છે અને લોકોએ જે ફેરફાર માંગે છે એ મુજબ મતદાન કર્યું છે અને એ મુજબ હજી પણ રિઝલ્ટો આવવાના બાકી છે તેમાં પણ એવા જ રિઝલ્ટો આવશે નર્મદા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ માટે જાહેર માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચના માર્ગદર્શન સંદર્ભે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું આ શિબિરનું ઉદઘાટન કરતા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી જિલ્લાના અધિકારીઓમાં આરટીઆઈ અંગેની સાચી સમજ આવશે આ કાયદાથી વહીવટી પારદર્શકતા વધી છે અને અધિકારીઓ સાવચેતીથી કામ કરતા થયા છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમ આ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં કાયદાની છણાવટ ઉપરાંત આરટીઆઈ નો જવાબ નિયત સમય મર્યાદામાં શી રીતે આપવો તે અંગે શિબિરમાં માર્ગદર્શન અપાયું હતું હેતુ અધિકારીઓ કર્મચારીઓમાં માહિતી અધિકાર વિશે વિશેષ જાગૃતિ આવે અને સમયસર પારદર્શક રીતે કામગીરી થાય અને માહિતી અધિકાર નિયમ બે મુજબ સરકારનો જે ઉદ્દેશ છે એ સફળ થાય તેના માટે હતો જુદી જુદી પ્રકારની આરટીઆઈ આવે છે તો એ આરટીઆઈ જવાબો કેવી રીતે આપવા થર્ડ પાર્ટી ઇન્વોલ્વમેન્ટ હોય છે કે ત્રીજી વ્યક્તિ માહિતી માંગે અથવા ત્રીજી વ્યક્તિ માહિતી તપાસ કરવા માટે આવે તો એને એલાવ કરવી કે કેમ

સૌરભુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા ગુજરાતના આઈપીએસ ઓફિસર અભય યુડાસમાને સીબીઆઈની વિશેષ અદાલતે ડિસ્ચાર્જ કર્યા છે ઉલ્લેખનીય છે કે અભય યુડાસમાને તાજેતરમાં ગુજરાત સરકારે વિજિલન્સ સ્કવોડના ડીજીપી તરીકે પોસ્ટિંગ આપ્યું હતું રાજકોટ જિલ્લા સહકારી ડેરીએ તાજેતરમાં ફેટ દીઠ દૂધના ખરીદ ભાવમાં વધારો કરતાં ડેરીને દૂધ પૂરું પાડતા પશુપાલકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે મહિલા દૂધ મંડળીઓના સથવારે રાજકોટ જિલ્લા સહકારી ડેરી પણ પ્રગતિ સાધી રહી છે પ્રસ્તુત છે એક અહેવાલ જિલ્લાની સાતસો દૂધ મંડળીઓ સંકળાયેલી છે કમોસમી વરસાદ જેવી સ્થિતિમાં ઘાસચારો મોંઘો થયાના સંજોગોમાં ડેરીને દૂધ પૂરું પાડતા પશુપાલકોને મોંઘવારીમાં રાહત આપવા માટે ડેરીએ દૂધના ફેટ દીઠ ભાવમાં વધારો કર્યો છે એકવીસ થી કિલો ફેટે પંદર રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે પાંચસો ને સાઠ રૂપિયા અમારો ભાવ કિલો ફેટના છે રાજકોટ ડેરી જિલ્લાની સાતસો પચાસ દૂધ મંડળીઓ સાથે સંકળાયેલી છે તે પૈકીની અડધો અડધ મહિલા દૂધ મંડળીઓ છે વિસ્તારના મહિલા પશુપાલકો રોજગારી મેળવીને આત્મનિર્ભર બનતા તેમના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થઈ રહી છે છેલ્લા પાંચ વર્ષથી મહિલા મંડળીઓ બનાવીએ છીએ અને મહિલાઓનો ઉત્કર્ષ કઈ રીતે થાય મહિલાઓ તમામ રીતે કઈ રીતે ભાગીદારીમાં જોડાય અને એના માધ્યમથી સમાજજીવન વધારે વધારે ઉછવા આવે એવા પ્રયત્નો અમે કરીએ છીએ જિલ્લાના ગવરીદડ ગામે પણ એક આવી જ મહિલા દૂધ મંડળી આવેલી છે દૂધ મંડળી આધુનિક દૂધ ટેસ્ટિંગ સિસ્ટમ તેમજ કમ્પ્યુટર થી સજ્જ છે પશુપાલકો અહીં હોશે હોશે દૂધ વેચવા આવે છે અમારે દૂધ એવો સારો એવો નફો છે અમારે આરેનીમાં ત્રણ વખત અમને એવોર્ડ પણ મળેલો છે અમારે અત્યારે રાજકોટ જિલ્લામાં પ્રથમ નંબરે એગુ કરવાબા પ્રથમ નંબરે ડેરી આવેલી છે રાજકોટ જિલ્લા ડેરી તરફથી વધેલા ફેટ દીઠ ભાવોથી પશુપાલકો પણ ખુશ છે અહીંયા હું છેલ્લા 3 વર્ષથી દૂધ ભરું છું અને દૂધને ભાવતાલ સારા મળે છે અત્યારે 5 ને 70 હતા અને આ મહિનાની જેલી તારીખથી 5 ને છે સહકારી પ્રવૃત્તિથી રાજ્ય વિકાસ કરતું આવ્યું છે અને તેમાં દૂધ સહકારી મંડળીઓનું પણ આગવું સ્થાન છે દૂરદર્શન સમાચાર અમદાવાદ અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી હિમાંશુ પરીખે ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો કૃષિ વૈજ્ઞાનિકોએ કપાસની ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા અનેક નફાકારક બનાવવા અને એ અંગે માહિતી આપી હતી પશુપાલનને એક કમાણી ઘર વ્યવસાય બનાવવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું કૃષિ વૈજ્ઞાનિકોએ સમજણ આપી હતી કે ખાતરને બદલે આજે રાસાયણિક ખાતરનો થાય છે પરંતુ ખાતર તો પાક માટે સંજીવની છે જેવી રીતે માનવને પોષણની આવશ્યકતા રહે છે તેમ પાક અને જમીનને પણ પોષક તત્વોની જરૂર છે એટલું જ નહીં જમીનને જીવંત રાખવા સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા મૂલ્ય ઘણું છે ગોધરાના ગોગંબા તાલુકાના ગમાણી ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ખેડૂતોને આધુનિક ખેતી પશુપાલન બાગાયત સહિતની પ્રવૃત્તિઓ અંગે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી ગોગંબા તાલુકા પંચાયત પ્રમુખ છેલુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આ કૃષિ મહોત્સવ યોજાયો હતો અહીં ખેડૂતોને પોતાની જમીનની ચકાસણી કરાવી ખૂટતા તત્વો ઉમેરી વધુ પાક ઉત્પાદન માટે લેવી પડતી કાળજીની જાણકારી આપવામાં આવી હતી પશુપાલકોને પશુઓના ખોરાક માવજત અને સારું દૂધ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી ટૂંકી જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને શાકભાજી ફૂલો તથા રોકડિયા પાક દ્વારા વધુ આવક કરી શકાય તે ની જાણકારી આપવામાં આવી હતી રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેન્ડ કે સિનેમા હોલ જેવા સ્થળોએ મુકાતા વાસ્તવમાં વિજ્ઞાપનનો પ્રયોગ છે પરંતુ તેનો તબીબી શિક્ષણ માટે ઉપયોગ કરવામાં સફળતા મળી છે મશીનને ઇન્ટરએક્ટિવ બનાવી આરોગ્ય સલાહકાર તરીકે તેને રજૂ કરવાનું કામ અમદાવાદના ડોક્ટર મનીષ શાહે કર્યું છે તેમનું માનવું છે કે આરોગ્ય વિશે પાયાની જાણકારી નાનામાં નાના માણસને તેની અનુકૂળતા પ્રમાણે મળે તેવી સગવડ આવું કિયોસ્ક ઉભું કરે છે દરેક દર્દી પોતાના રોગની સમજણ કારણ અને ઉપચારની માહિતી આવા કિયોસ્ક દ્વારા મેળવી શકતા હોવાથી આ પ્રયોગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા કર્મસ્થ લોકોએ આગળ આવવું જોઈએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય મંડળ ની યાદી જણાવે છે કે ધોરણ એક થી બાર સુધીના ગુજરાતી પાઠ્ય વેચાણ અને વિતરણની ની કામગીરી પંદરમી એપ્રિલ થી શરૂ કરી દેવામાં આવી છે નવા શૈક્ષણિક વર્ષ થી અમલમાં આવનાર નવા અભ્યાસક્રમ પૈકી ધોરણ એક થી પાંચ ના પાઠ્ય વેચાણ અગિયાર મે થી શરૂ થશે જેમાં અંગ્રેજી હિન્દી મરાઠી ઉર્દુ તથા તમિલ ભાષાના પાઠ્યપુસ્તકોનો સમાવેશ થાય છે પાઠ્યપુસ્તકો મેળવવામાં તકલીફ પડે તો વાલીઓ ગાંધીનગર તથા અમદાવાદના અસારવામાં ખુલ્લા મુકાયેલા વેચાણ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે ગાંધીનગરમાં આવેલા પુરી ફાઉન્ડેશન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ યોજાઈ ગયો જેમાં વિદ્યાર્થીઓમાં પડેલી પ્રતિભાને વ્યક્ત થવાની તક મળી હતી વિદ્યાર્થીઓએ ઓડિસી નૃત્ય તેમજ ગીત સંગીત રજૂ કર્યા હતા સંસ્થા સાથે ચાલી રહેલી ખેલ કુલ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાયું હતું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખેલકૂદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા હોવાનું વાઇસ ચાન્સેલર અશ્વિની પુરીએ જણાવ્યું હતું 2014-15 का एनुअल मीट ऑर्गेनाइज कर रहे हैं पिछले हफ्ते हमारे यहाँ पे स्पोर्ट्स और कल्चरल एक्टिविटीज़ थी आज उसका आखिरी दिन है और हमारे मीडिया कल्चर डिपार्टमेंट ने श्री शरद कुमार जीना जी देखते हैं उन्होंने ये मीट ऑर्गेनाइज़ की है जहाँ पे यूनिवर्सिटी के बच्चे और बाहर के लोग आके कल्चरल प्रोग्राम्स वगैरह ऑर्गेनाइज़ कर रहे हैं જે રાજ્યોએ અનાજના બગડેલા દાણા પર નાણાં કાપને અવગણીને ખેડૂતોને પૂરતા નાણાંની ચૂકવણી કરી છે તે રાજ્યોને ખર્ચાયેલી રકમ પરત સરકારે નિર્ણય કર્યો છે સરકારના આ નિર્ણયથી બરફના કરા અને માવઠાથી ધકેલાઈ ગયેલા ખેડૂતોને મોટી રાહત મળશે આ સાથે જ ખાંડની આયાત ડ્યુટી પચીસ ટકાથી વધારીને ચાલીસ ટકા કરી દેવાનો નિર્ણય પણ સરકારે કર્યો છે સરકારનું માનવું છે કે આ પગલાથી ખાંડની કિંમત સંબંધિત મૂળ ધારણામાં ફેરફાર આવશે અને ખાંડ ઉદ્યોગમાં જેનાથી ખેડૂતોને શેરડીના પાકના નાણાં ચૂકવવામાં મદદ મળશે તેમ રામવિલાસ પાસવાને આજે ગૃહમાં જણાવ્યું હતું ન્યૂઝ હવે જોઈએ કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં પોલીસ જાપ્તામાં એક વ્યક્તિના મોતને લઈને હંગામો શહેરમાં લોકોના વિરોધ પ્રદર્શનને લઈ આપાત સ્થિતિની ઘોષણા આફ્રિકી મૂળના અમેરિકી નાગરિક ફ્રેકી ગેના અંતિમ સંસ્કાર બાદ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની અર્થવ્યવસ્થા પર તોળાટુ સંકટ સમાપ્ત થયું હોવાનું જણાવ્યું આ સપ્તાહે મળનારી કેન્દ્રીય બેંકની બેઠકમાં રૂબલમાં મજબૂતી જાળવવા વ્યાજદર ઘટાડવા કરાશે વિચાર ઇન્ડોનેશિયાના એક દ્વીપના કારાગારમાં બંધ આઠ દોષિત ડ્રગ તસ્કરોને ગોળી મારીને અપાઈ સજા આજ કેસમાં દોષિત એક મહિલાને ગોળી મારવાની સજા ફગાવી દેવાઈ આ દોષિતોમાં ઓસ્ટ્રેલિયાના નાગરિક પણ સામેલ આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે ઓસ્ટ્રેલિયાએ ઇન્ડોનેશિયા સ્થિત પોતાના રાજદૂતને પરત બોલાવ્યા સ્પેનમાં આપાતકાલીન દળે ભૂમધ્યસાગરમાં બોટમાં લાગેલી આગ બાદ એકસો છપ્પન લોકોને બચાવી લીધા છે આ બોટ માલોરકી દ્વીપથી બેલેન્સિયા બંદરે જઈ રહી હતી બોટમાં રહેલા મુસાફરોને બચાવવા માટે દરિયાઈ સેનાએ ચાર બોટ અને હેલિકોપ્ટર મોકલ્યા અને હવે જોઈએ હવામાન સમાચાર તો અત્યારે ન્યૂઝ ન્યૂઝ ફોકસમાંથી રજા આપશો નમસ્કાર શુભરાત્રિ